चलो आपणे युक्लिडनी भाग प्रविधिथी गुसा शोधो। आ अगाउ आपणे जे दाखला जोया बे गुणना हता, पण घणी वखत त्रण के चार गुणमां आ दाखलो पण पूछी शके छे। तो अहींया त्रण संख्याओनो आपणे युक्लिडनी भाग विधिथी गुसा कई रीते शोधवो ए आपणे जोवानुं छे। तो आपणे गुसा शोधो, त्रण संख्याओ छे ध्यान आलजो, 120, 504 અને 882। હવે આ તો ત્રણ સંખ્યાઓ છે, અત્યાર સુધીને આપણે બે દાખલા બે સંખ્યાઓ આપી હોય એનો ગુસા શોધવાની વાત કરી હતી। ત્રણનો ગુસા આપણે કઈ રીતે શોધાય? તો મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી, પહેલાના જેટલો જ દાખલો સહેલો છે, માત્ર આપણે મફતનો એક ગુણ પેપર સેટર તમને આપવા માંગે છે। તો તમારે શું કરવાનું છે, પહેલાના ગોળી ગમે તે આમાંથી પ્રથમ બે સંખ્યા અથવા ગમે તે બે સંખ્યાનો ગુસા શોધવાનું, અને ગમે તે બે સંખ્યાઓનો તમે ગુસા શોધશો તો કોઈ પણ એક અંક આવશે, એટલે અહીંયા એક અંક થશે અને આ બીજો અંક થશે, ફરીથી એ બે અંકનો ગુસા શોધશો એટલે આ ત્રણે ત્રણ અંકોનો ગુસા આવી જશે, બરાબર। તો આપણે પણ અહીંયા શરૂઆતના આ બે સંખ્યાઓ આપણને આપેલી છે, તો આ બંનેનો જ ગુસા શોધીએ છીએ। તો આ બંનેમાંથી મોટી સંખ્યા આપણી ગઈ છે 504, તો 504 ગ્રેટર દેન 120। ફરીથી અગાઉ ગોળી તમારે આ લખી દેવાનું છે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। આપણો ભાજ્ય છે 504, ભાજક છે 120, તો 120 ગુણ્યા 4, સીધો ગણું છું 12 4 48, 480, અને શેષ વચ્ચે આપણી 24। તમને ના આવડે તો સાઈડમાં પરીક્ષામાં પાછળના પેજમાં રફ કામ કરીને પણ ગણી શકો છો। હવે ફરીથી આપણે ભાજક છે તે ભાજ્યનું સ્થાન ઘટશે 120 છે, શેષ છે એ ભાજકનું સ્થાન ઘટશે 24, તો સીધો ભાગ ચાલી જાય છે 24 5 120, શેષ આપણી 0 આવે છે। પેલા દાખલાની ગોળી બધું જ લખવાનું છે, આ રીતે અંતિમ શૂન્યેતર શેષ આપણી કેટલી આવી છે 24। આ બંને એ સરખી જવાની 24 છે, માટે બે સંખ્યાઓનો ગુસા શોધ્યો છે, ગુસા 120 અને 504, પ્રથમ બેનેનો ગુસા આપણે શોધ્યો છે જે આપણે 24 આવ્યો છે। હવે મેં અગાઉ તમને વાત કરી હતી તે જ રીતે આપણે ત્રણ સંખ્યાઓનો ગુસા શોધવાનો છે, 120, 504 અને 882। તો આને કઈ રીતે શોધાય? તો આ બંને સંખ્યાઓનો ગુસા લેવાનો છે, ધ્યાન આપો, ગુસા અ અંદર લેવાનો છે તમારે, ગુસા અ આ બંને સંખ્યાઓ છે 120, 504, બરાબર, આ બંને સંખ્યાઓનો જે ગુસા આવે અને 882, આ રીતે આપણે શોધવાનું છે એ ગુસા 120 અને 504નો ગુસા આપણે અહીંયા 24 શોધી કાઢ્યો છે, બરાબર, 120 આ શોધે એટલે અહીંયા આ જગ્યા છે, આની જેટલાને સ્થાને આપણે આ 24 લેવાના છે અને 882 આપણે બાકી મળ્યા હતા, તો એ રીતે આ બંનેને આપણે આવી ગયા। હવે ફરીથી આપણે આ બે સંખ્યાઓનો ગુસા શોધવાનો છે, તો ગુસા 120 504 રીતે શું આપણે અહીંયા શોધ્યું છે ને, તમારી પરીક્ષામાં હાઇલાઇટ કરી નાખવાનું છે કે આપણે આની જરૂર છે, તો હાઇલાઇટ કરી નાખ્યું, તો આ 24 ક્યાંથી આવ્યા તે તમને ખબર પડશે, અહીંયા 24 છે ને અહીંયા 882 છે। હવે 882 આપણી સંખ્યા કેવી છે, મોટી છે, તો 882 ગ્રેટર દેન 24। ફરીથી આપણું ઉપરનું વાક્ય લખી દેવાનું છે, આ વાક્ય કાયમી યાદ જ કરી દેવાનું છે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। હવે આપણે ભાજ્ય છે
882 भाजक छे 24, तो हवे तमारे 882 ने 24 वडे भागवाना छे, तो 24 तरी 72, 8 माथी 2 जाय तो 6, 8 माथी 7 जाय तो 1, ઉપરથી ઉતાર્યો બગરો 24 6 144, 12 માંથી 4 જાય તો 8, 5 માંથી 4 જાય તો 1, બરાબર. તો એ રીતે આપણે લખેલાનું જુઓ, ભાજ્ય આપણે લખેલા છે, ભાજક 24 લખેલા છે, ભાગફળ આપણું કેટલું આવ્યું 37 આવ્યું, શેષ આપણી કેટલી આવી 18 આવી. ફરીથી ભાજક છે તે ભાજ્યનું સ્થાન ગ્રહણ કરશે 24 છે, શેષ છે ભાજકનું સ્થાન ગ્રહણ કરશે 18. હવે આ ભાગાકાર નાનો છે તો આપણે સીધો કરીશું, 18 એકા 18 અને શેષ આપણી આવશે 6, એટલે 18 એકા 18 ને 6 24 થઈ જશે. ફરી શેષ છે જે 18 છે તે ભાજ્યનું સ્થાન ગ્રહણ કરશે, તો 18 અહીંયા આવી જશે. શેષ છે તે ભાજકને સ્થાને આવશે 6, તો 6 તરી 18 અને શેષ આપણે આવી જશે 0. જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી આપણે પ્રોસેસ ચાલુ રાખવાની છે. માટે અંતિમ શૂન્યતર શેષ કેટલી આવી છે શૂન્ય સિવાયની? શૂન્યતર શેષ આ કહો અથવા તો આ કહો, બંને સરખી જ હોય છે, 6 છે. માટે આપણો ગુસાઅ, આપણે આ બે સંખ્યાઓનો ગુસાઅ શોધ્યો છે, તો 882 અને 24નો ગુસાઅ 6 આવશે. પણ 824 ને 82નો ગુસાઅ છે, આ 24 એટલે ગુસાઅ થાય, એટલે ત્રણે ત્રણ સંખ્યાઓનો ગુસાઅ પણ આપણો આ જવાબ જ છે. તો ગુસાઅ 120, 504 અને 832 બરાબર 6. હવે આ તો બે સંખ્યાઓ આપી છે, ત્રણ પણ પરીક્ષામાં આપ્યું હોય તો આ રીતે ગણી શકાય, ચાર આપ્યું હોય તો આગળ રીતે ગણી શકાય. તો આ જ રીતે તમારે સતત પુનરાવર્તિત કરતા રહેવાનું છે. હવે કેટલા દાખલા હું તમને હોમવર્કમાં આપું છું, જાતે પ્રયત્ન કરવાનો છે, જાતે ગણવાના છે, અને કોમેન્ટ બોક્સની અંદર તમારે જે જવાબ આવે તે આપણે લખવાનું છે. તો પ્રથમ દાખલો છે કે તમારે ગણવાનો છે કે આ તાતે ગણવાનો છે 144 અને 233નો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો. બીજો દાખલો છે એ પણ તમારે ગણવાનો છે 765 અને 65નો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો. ત્રીજો દાખલો છે એ પણ તમારે પ્રયત્ન કરવાનો છે 736 અને 85નો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો. અને ચોથો દાખલો છે એ આપણે 28, 35 અને 91 ત્રણ સંખ્યાઓનો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા તમારે શોધવાનું છે. આટલું તમને મેં હોમવર્ક આપેલું છે, જાતે પ્રયત્ન કરજો, જવાબ આવડશે, ને જવાબ તમારે લખતા રહેજો કોમેન્ટ બોક્સમાં હોમ વર્ક, બરાબર. એટલે તમને પણ પ્રયત્ન કરો એટલે ખબર પડે. તો આ રીતે સતત પ્રયત્ન કરતા રહેજો, તો પરીક્ષામાં તમારે ફરજિયાત 2 ગુણ આવશે. ચલો ઓલ ધ બેસ્ટ.